तो मित्रों स्वागत है तमारा बधानु फरीथी एक नवा वीडियो में। तो यार अहीं जैसे मैं बे दिवस पहला एक कम्युनिटी पोस्ट में तमने एक प्रश्न पूछो हतो के तमारे मारा गिल्ड में आवुं छे, तो एमांथी 4000 जेटला लोकोए अहीं मत आप्या हता अने एमांथी मोटा भागना लोकोए एवो मत आप्यो छे के हा भाई मारे तमारा गिल्ड में आवुं छे। तो यार बधा लोकोने तो आपणे गिल्ड में नहीं लई शकीए, कारण के यार बधा लोको ना आवी शके ने। तमे ज विचारो गिल्ड फक्त आपणे 50 प्लेयर नुं होय अने मारुं गिल्ड तो फक्त 35 प्लेयर नुं छे। थोड़ा समय पछी हुं पण मारा गिल्ड ने 50 प्लेयर नुं करी नाखीश, एटले के मोटुं करी नाखीश જ્યારે મારી આઈડી માં ડાયમંડ આવશે ત્યારે, ઓકે ને। તો અત્યારે ફક્ત 35 લોકો તમે મારી ગિલ્ડ માં આવી શકો છો, તો તમે કઈ રીતે મારા ગિલ્ડ માં જોડાઈ શકો એના વિશે હું આ વિડીયો માં વાત કરવાનો છું। તો જે લોકોને યાર મારા ગિલ્ડ માં આવવું છે એ લોકો વિડીયો ને લાસ્ટ સુધી જોતા રહેજો, અને સૌથી પહેલા તમે મારું ગિલ્ડ જોઈ લો। અત્યારે હું પણ આ ગિલ્ડ માં નથી, ઓકે ને, મારો ફ્રેન્ડ છે અને અત્યારે એક જ છે, મતલબ કે એક જ છે, બીજું કોઈ નથી। ત્યારે અહીંયા તમે 35 લોકો આ ગિલ્ડ માં આવી શકો છો, અને તમને જે છે હું આગળ ગિલ્ડ ની યુઆઈડી પણ આપું છું। એના પહેલા તમે જાણી લો કે ગિલ્ડ માં તમારે કઈ રીતે રહેવાનું છે, ઓકે ને, એટલે કે અહીંયા તમને હું કઈ રીતે લેવાનો છું। તો મિત્રો તમારે મારા ગિલ્ડ માં જોડાવા માટે તમારું લેવલ, લાઈક કે એ બધું કાંઈ નથી જોવાનું, ઓકે ને, ફક્ત મારે જોવાનું છે તમારું ગેમ પ્લે। તમારું ગેમ પ્લે મને સારું લાગશે એટલે તરત જ હું તમને મારા ગિલ્ડ માં એડ કરી લઈશ। ત્યારે અહીંયા તમારું ગેમ પ્લે જોઈને તમને ગિલ્ડ માં એડ કરવામાં આવશે, ના કે તમારું લેવલ કે તમારી લાઈક એ બધું કાંઈ નહીં જોવામાં આવે, ઓકે ને। પણ હા, ઓછામાં ઓછું યાર 50 લેવલ હોવું જોઈએ, ઓકે ને। 50 થી નીચે જો તમારું લેવલ હશે અને તો યાર નહીં ચાલે, 50 લેવલ તો ઓછામાં ઓછું હોવું જ જોઈએ। અને એક ખાસ વાત, જો તમે ગિલ્ડ માં જોઈન થઈ ગયા ત્યાર પછી 2-3 દિવસ સુધી એક જ ધારા ઓફલાઈન રહ્યા તો તમને ગિલ્ડ માંથી કિક કરી દેવામાં આવશે, ઓકે ને, અને તમારી જગ્યાએ કોઈ બીજા પ્લેયર ને લેવામાં આવશે। અને એની સાથે સાથે ગિલ્ડ માં આવ્યા પછી તમારે અહીંયા તમારું નામ પણ ચેન્જ કરવું પડશે, ઓકે ને। તો નામ તો તમે જોઈ શકો છો, આપણા વિશાલભાઈ નું જેવું નામ છે એવું જ તમારે નામ રાખવાનું છે, ઓકે। તો યાર હવે વાત કરીએ કે હું તમારું ગેમ પ્લે કઈ રીતે જોઈશ, ઓકે ને। તો ગેમ પ્લે જોવા માટે તો સિમ્પલી આપણે કસ્ટમ કરવું પડે, પણ અહીંયા જે છે કસ્ટમમાં તો ફક્ત કસ્ટમ પ્લેયર જ આવી શકે, ઓકે ને, મતલબ કે રેન્ક પુશર એટલે કે ફૂલ મેપના જે પ્લેયર હોય સારા એવા પ્લેયર એ ના આવી શકે। તો યાર જો તમે રેન્ક પુશર છો એટલે કે દર સિઝનમાં તમે હિરોઇક જાવ છો અથવા તો હિરોઇક સ્ટાર લગાવો છો, ગ્રાન્ડ માસ્ટર જવાની કોશિશ કરો છો પણ જઈ નથી શકતા, તો તમે પણ યાર રિક્વેસ્ટ મોકલી શકો છો, ઓકે ને, આપણે બધા સાથે સ્કોડ બનાવીને જશું આવતી જે સિઝન છે તેમાં। તો યાર ગિલ્ડની યુઆઈડી હું તમને આગળ આપું છું, અને આ વિડીયો મેં અત્યારે જ અપલોડ કર્યો, અને જે છે 2 કલાકમાં હું મારા ગિલ્ડને ફૂલ કરી લઉં એવું નથી, ઓકે ને। અહીંયા જે છે હું મતલબ કે 10-15 દિવસ કરીશ મારા ગિલ્ડને ફૂલ કરવામાં, હું સારા સારા પ્લેયરને ગોતીશ અને ત્યાર પછી એમાં એડ કરીશ, ઓકે ને ભાઈઓ। તો તમે જો 15 દિવસ પછી આ વિડીયોને જોશો તો પણ તમે રિક્વેસ્ટ મોકલી શકો છો। તો યાર વાત રહી કે હવે આપણે કસ્ટમ કઈ રીતે રમશું, ઓકે ને, મતલબ કે તમારું ગેમ પ્લે કઈ રીતે જોશું, તો અહીંયા જે છે હું અથવા તો આજે વિશાલભાઈ છે એ તમારી આઈડીમાં રિક્વેસ્ટ નાખશે, ઓકે ને, અને ફ્રેન્ડ રિક્વેસ્ટ તમારે એક્સેપ્ટ કરવાની, અને ત્યાર પછી આપણે જે છે કસ્ટમ બનાવીને રમશું, ઓકે ને, 1-2 અથવા તો 2-2 એ પ્રમાણે કંઈક આપણે ગોઠવશું। અને અહીંયા જે છે કસ્ટમ રમતી વખતે હું લગભગ જોવામાં રહીશ, યાર સામે રમીશ તો નહીં, કારણ કે રમું તો ગેમ પ્લે તમારું કઈ રીતે જોઈ શકું, એટલે હું જોવામાં રહીશ। અને તમારે જે છે સામે, તમારી સામે જો 2 પ્લેયર આવે તો તમારે 1-2 કરવાનું, એ રીતે આપણે કંઈક કરશું, ઓકે ઓકે। તો મિત્રો ચાલો હું તમને બતાવી દઉં મારા ગિલ્ડની જે યુઆઈડી છે તેને, એટલે તમે રિક્વેસ્ટ મોકલી શકો, ઓકે ને। તો આ રહી આપણે ગિલ્ડની યુઆઈડી, અહીંયા તમે જોઈ શકો છો 301013301, ઓકે ને। તો જે ભાઈઓને આવું હોય જલ્દીથી રિક્વેસ્ટ મોકલી દો, કારણ કે યાર આપણું ગિલ્ડ 35 લોકોનું છે એટલે ફૂલ પણ થઈ શકે છે, ઓકે ને, પણ આમ તો યાર જે છે ફૂલ જલ્દીથી નહીં થાય, કારણ કે હું ગેમ પ્લે જોઈને ત્યાર પછી જ એડ કરવાનો છું, એટલા માટે આપણી પાસે સમય તો ઘણો છે, ઓકે ને, તો રિક્વેસ્ટ મોકલી દેજો। તો બસ યાર આજના વિડીયોમાં આટલું જ હતું, અને બસ ચાલો મળશું એક ફરીથી નવા ટિપ્સ એન્ડ ટ્રિક્સના વિડીયો સાથે, ત્યાં સુધી બાય બાય।